નમસ્તે. ગુજરાત, ઇન્ડિયા અને કેનેડાના ઇંગ્લિશ, હિન્દી, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું ફોરમ મહેતા અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીએ શક્તિ પ્રદર્શન સાથે કર્યો બીજેપીમાં પ્રવેશ અને શહીદની શોકસભામાં પહોંચેલા રાજનેતાઓએ સહાયની રકમને લઈને કર્યું રાજકારણ. ભારતમાં એપ્રિલથી જૂન સુધી ભારતનું GDP 5.7 જે 3 વર્ષમાં સૌથી ન્યૂનતમ સ્તરે છે અને કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ પહેલા 8 મંત્રીઓએ કરી પોતાના પદ પરથી રાજીનામાની રજૂઆત. કેનેડામાં MP દર્શન કાંગે પોતાના પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોને ફગાવતું આપ્યું રાજીનામું અને PM જસ્ટિન ટ્રુડો યુનિયનના કર્મચારીઓને નેફ્ટા ડીલના સારા પરિણામો મળવાનું આપ્યું આશ્વાસન. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. I need a car, quick. Something low commitment, I assume? You think? You can lease this Elantra for just 33 months. No long-term attachment? Zero down? Yep, and all scheduled maintenance is on us. Maintenance included. That's a good catch. Right? Especially for automatic transmission, rear-view camera, heated steering wheel. I do. Lease the Elantra for just 33 months, with scheduled maintenance included. Now, who wouldn't love that? 33 months! Boom! We can't beat that! ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. હાલમાં જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીએ બીજેપીનો કેસરિયો ધારણ કર્યો છે. એ દરમિયાન તેમણે કહ્યું કે પક્ષમાં તેમની અવગણના થતી હતી, માટે તેમણે બીજેપીમાં પોતાના પિતા હરિભાઈ સાથે પ્રવેશ કર્યો. અમદાવાદનો એક યુવાન દિનેશ બોરસે લેહ લદ્દાખમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયો, જેના પરિવારને રાજ્ય સરકાર વતી 4 લાખ રૂપિયાની સહાયનો ચેક આપવામાં આવ્યો. પરંતુ કોંગ્રેસના ગુજરાત અધ્યક્ષ ભરતસિંહ સોલંકીનું કહેવું છે કે આ ખૂબ જ ઓછી રકમ છે. વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની યોજના હેઠળ અનેક મકાનો ધ્વસ્ત કરવામાં આવ્યા, જેને કારણે 40,000 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી અને આજ દિન સુધી તેમને પર્યાયી મકાનો મળ્યા નથી, જેને લઈને આ લોકોમાં રોષ વ્યાપી ગયો છે. હાર્દિક પટેલે હાલમાં જ આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસને ટેકો આપવાની વાત કહી, જેને લઈને કોંગ્રેસ હવે પાટીદાર તરફ આગળ વધી રહી છે. હાલમાં જ પાટીદારો એક કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા અહમદ પટેલને પાટીદારના સૂત્રવાળી ટોપી પહેરાવી, જેના પર ગુજરાત BJPના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ વાર કર્યા. ભરૂચ શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે ભરૂચ નગરપાલિકાએ નવો ઉપાય શોધી કાઢ્યો છે. તેમણે હવે રસ્તાઓ પર કચરો ફેંકનાર અને ગંદકી ફેલાવનારાઓ વિરુદ્ધ લાલ આંખ કરી છે. રસ્તા પર ગંદકી કરનાર પાસેથી તંત્ર હવે દંડ વસૂલવાની કામગીરી શરૂ કરવાની છે, જેથી શહેરમાં સાફ સફાઈ જળવાઈ રહે. ગુજરાતમાં થનાર ચૂંટણીને લઈને ભાજપ ઝળહળતી જીત મેળવવા માટે કમર કસી રહી છે, જેને જોતા ભાજપ વતી એક નારો આપવામાં આવશે અને તેથી જ BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત જશે અને ગરજે ગુજરાતનું સૂત્ર આપશે. અમદાવાદને આજે હેરિટેજ સિટીના દરજ્જાનું સર્ટિફિકેટ મળી જશે. પોલેન્ડની યુનેસ્કોના જનરલ ડિરેક્ટર આ જાહેરાત બાદ પહેલીવાર ગુજરાતની મુલાકાતે જવાના છે અને આજે અમદાવાદ જઈને આ પ્રમાણપત્ર રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આપશે, જે દરેક ગુજરાતી માટે ગર્વ લેવા જેવું છે. પ્રદેશ યુવા ભાજપ મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે રાજકોટમાં એક સભાને સંબોધન કરતા જણાવ્યું, જે સરદાર પટેલ કોઈ એક વ્યક્તિ વિશેષના નથી, પરંતુ તેઓ સમગ્ર દેશના નેતા છે. એ દરમિયાન આ નેતાનું ખાસ સન્માન પણ કરવામાં આવ્યું. મૂળ ખંભાતના અને NRI વિજયભાઈ છેલ્લા 32 વર્ષોથી અમેરિકામાં રહે છે અને ઘણા વર્ષોથી માત્ર ને માત્ર માડીના ભક્તોની સેવા કરવા માટે ભાદરવી પૂનમના રોજ ગુજરાત આવે છે અને શ્રદ્ધાળુઓની સેવા કરી US પાછા ચાલ્યા જાય છે. તેઓ ધર્મ અને સેવાને જ પોતાનું જીવનનો ઉદ્દેશ્ય માને છે. ગાંધી બાપુએ ખાદીના પરિધાનનો આગ્રહ રાખવાની અપીલ લોકોને કરી હતી, જેથી કરીને લોકોને રોજગારી મળી શકે. પરંતુ ખાદી પર GST લાગુ થતાં લોકો હવે ખાદીથી દૂર થઈ રહ્યા છે, જેને કારણે ખાદી નિકટ ભવિષ્યમાં નામશેષ રહી જશે. અમારી સાથે બની રહો. ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. Welcome to the Field Fresh Supermarket. One-stop shop for fresh vegetables, fruits, bakery products, Indian and Chinese grocery and much more. Visit us today at 5661 Steeles Avenue East in Scarborough, major intersection Steeles and Middlefield. Check out our weekly flyers. Field Fresh Supermarket, always fresh.
ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. એપ્રિલથી જૂન સુધી ભારતનું જીડીપી 3 વર્ષમાં સૌથી ન્યૂનતમ સ્તર પર જોવા મળ્યું. કેમ કે નોટબંધી દરમિયાન જીએસટી લાગુ કરવાને કારણે નિર્માણની ગતિ ધીમી પડી ગઈ. ઉદ્યોગ જગતે નિરાશા વ્યક્ત કરી છે અને કહ્યું કે આશા છે આગામી ત્રિમાસિકમાં તેમાં વૃદ્ધિ થાય. આ અગાઉ જાન્યુઆરીથી માર્ચ 2014માં 4.6% વિકાસદર નોંધવામાં આવ્યો હતો. સ્કિલ ડેવલપમેન્ટના મિનિસ્ટર ઓફ સ્ટેટ રાજીવ પ્રતાપ રૂડીએ યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટરના પદ પરથી રાજીનામું આપ્યું છે. એવું માનવામાં આવે છે કે બહુ અનુમાનિત ફેરબદલ પહેલા 6 અન્ય પ્રધાનોએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની રજૂઆત કરી છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પીએમએ પોતે મંત્રીઓ સાથે આ સંદર્ભે વાત કરી હતી અને તેમને ભવિષ્ય માટે અલગ ભૂમિકા પ્રદાન કરી છે. ભારત અને સ્વિટ્ઝરલેન્ડે ટેક્સ ફ્રોડ વિરુદ્ધ લડાઈમાં પરસ્પર સહયોગ આપવા પર સહમતિ મેળવી લીધી છે. બંને દેશોનું માનવું છે કે ટેક્સ ટ્રાન્સપરન્સી પર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સને સખ્તાઈ લાગુ કરવા માટે વિશ્વ સ્તરે સૌને એકત્રિત થવું પડશે. સ્વદેશી જીપીએસ સિસ્ટમ નેવ આઈસીમાં એક ટેકનિકલ ગ્લિચ હોવાને કારણે ભારતનું લેટેસ્ટ નેવિગેશનલ સેટેલાઇટ IRNSS-1H લોન્ચ નિષ્ફળ રહ્યો. સેટેલાઇટના લોન્ચ મિશનનું ચોથું ચરણ ધારણા મુજબ થયું નહીં. એક પરફેક્ટ શરૂઆતની 20 મિનિટ બાદ આવું થયું. ઇસરો માટે આવા પ્રકારની નિષ્ફળતા ખૂબ દુર્લભ છે. ચીનની સેના સીમા પર ડોકલામ વિસ્તારમાં જ્યાં 2 મહિનાથી ભારતીય અને ચીનની સેના સામસામે ઊભી હતી ત્યાં પેટ્રોલિંગ અને ડિફેન્સને મજબૂત બનાવશે. સીમા પર પોતાની પકડ મજબૂત કરવાનો આ એક ભાગ છે. કોંગ્રેસ પાર્ટીએ નોટબંધીને સૌથી મોટા કૌભાંડનું નામ આપ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકતા પાર્ટીએ કહ્યું કે પીએમએ ઉચ્ચ મૂલ્યની નોટોના નિર્ણય પર વારંવાર ખોટા નિવેદનો આપ્યા છે. પાર્ટીએ માંગણી કરી છે કે તેના માટે મોદીએ નૈતિક જવાબદારી લેતા માફી માંગવી જોઈએ. ગુરુવારે મુંબઈમાં એક 170 વર્ષ જૂની 6 માળની ઇમારત ધ્વસ્ત થઈ ગઈ, જેમાં લગભગ 34 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. હાલ આ દુર્ઘટનાના કારણોની તપાસ ચાલી રહી છે. 6 વર્ષ પહેલા જ આ બિલ્ડિંગને જોખમી ઘોષિત કરવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. ઈ કોમર્સ પ્રમુખ ફ્લિપકાર્ટે કહ્યું કે તેને સોફ્ટબેન્ક વિઝન ફંડથી રોકાણ મળ્યું છે અને તે કંપનીમાં સૌથી દિગ્ગજ શેરધારકોમાંના એક બની ગયા છે. આ રોકાણ બાદ ફ્લિપકાર્ટની બેલેન્સ શીટમાં $4 બિલિયનથી પણ વધુ રોકડ રકમ સામેલ કરવામાં આવશે. સોફ્ટબેન્ક વિઝન ફંડ ટેકનોલોજી પર કેન્દ્રિત એક ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે. ભારતે ગુરુવારે કોલંબોમાં 4th એક દિવસીય મેચમાં શ્રીલંકાને 168 રનોથી હરાવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ભારતે 50 ઓવરમાં 5 વિકેટ પર 375 રન બનાવ્યા અને શ્રીલંકાને 42.4 ઓવરમાં 207 રન પર આઉટ કરી દીધા. વિરાટ કોહલીએ ભારતની શાનદાર જીત પર ખુશી વ્યક્ત કરી. ગયા વર્ષે ઋતિક રોશન સાથે કાયદાકીય લડાઈ લડનારી અભિનેત્રી કંગના રનાવતનું કહેવું છે કે તેમની લડાઈ હજુ ખતમ નથી થઈ. તેણે કહ્યું કે ઋતિક અને તેના પિતાએ તેની પાસે માફી માંગવી જોઈએ. આ મુદ્દો ત્યારે શરૂ થયો જ્યારે કંગનાએ ઋતિકને સંકેતમાં પોતાનો પૂર્વ પ્રેમી જણાવ્યો અને કહ્યું કે તેમને સમજમાં નથી આવતું કે એક્સિસ લોકોનું ધ્યાન ખેંચવા માટે બેવકૂફી ભર્યું વર્તન શું કામ કરે છે. અમારી સાથે બની રહો, કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. Get the mortgage that's best for you from Abdul Kaiser, Principal Broker of Ingenious Mortgages. We offer first and second mortgages and refinancing. We deal with multiple lenders. We also conduct the REMIC course and exam to become a mortgage agent in just 1 week at our location. Call us at 416-887-9196 or log on to www.ingeniousmortgages.ca. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું ફરીથી સ્વાગત છે અને કેનેડાના 10 મુખ્ય સમાચાર છે. કેલગરી એમપી દર્શન કાંગે પોતાના પર લાગવામાં આવેલા યૌન ઉત્પીડનના આરોપોને નકાર આપતા લિબરલ કોકસથી રાજીનામું આપી દીધું છે. કાંગે કહ્યું કે તેઓ પોતાને નિર્દેશ પુરવાર કરવા પર ધ્યાન આપવા માંગે છે અને નથી ઇચ્છતા કે સત્તારૂઢ લિબરલ્સ દ્વારા કરવામાં આવતા સારા કામોમાં તેઓ અડચણ બને. પીએમ જસ્ટિન ટ્રુડો યુનિયનના કેનેડિયન કર્મચારીઓને આશ્વાસન આપ્યું કે તેમને એવી નેફ્ટા ડીલ મળવાની છે જેના પર તેઓ ગર્વ કરી શકશે. ટ્રુડોએ વારંવાર જણાવ્યું કે કરારમાં સુધાર લાવવાની જરૂર છે અને કેનેડાની નેફ્ટા કાઉન્સિલમાં લેબર ગ્રુપનું યોગ્ય પ્રતિનિધિત્વ કરવામાં આવી રહ્યું છે. કેનેડાની અર્થવ્યવસ્થાએ બીજા ત્રિમાસિકમાં આશાથી અનેક ગણું સારું પરિણામ આપ્યું છે, જ્યાં વાર્ષિક વિકાસ દર 4.5% જોવા મળ્યો. સ્ટેટસ્કેને કહ્યું કે સતત સશક્ત થતી જોબ માર્કેટ અને યોગ્ય વેચીસે તેમાં ખાસું યોગદાન આપ્યું છે.
કેમકી કેનેડિયન્સે ખર્ચ કરવાનું યથાવત રાખ્યું છે. પીએમ જસ્ટિન ટ્રુડો અને યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર આશા વ્યક્ત કરી છે કે આ વર્ષના અંત સુધી નવા નેફ્ટા પર સહમતિ બની શકશે. જો કે બંનેની વચ્ચે ફોન કોલનો મુખ્ય ઉદ્દેશ ટેક્સાસની સ્થિતિ પર ચર્ચા કરવાનો હતો. નેફ્ટા પર વાતચીતનો બીજો પડાવ મેક્સિકોમાં થશે. વેન્કુવરના ડ્રગ યુઝર્સને ઘાતક ઓપિયોઇડ ફેન્ટાનિલના સબસ્ટન્સીસ ટેસ્ટની પરવાનગી આપતા એક પાયલોટ પ્રોજેક્ટને વિસ્તારિત કરવામાં આવ્યો, જેથી ઓવરડોઝથી થતા મોત પર ઘટાડો લાવી શકાય. આ પ્રોજેક્ટથી જાણ થાય છે કે જ્યારે ગ્રાહક જાણે છે કે તેમના ડ્રગ્સમાં ફેન્ટાનિલ છે તો તેઓ પોતાનો ડોઝમાં ઘટાડો લાવવાની શક્યતામાં 10 ગણો વધારો કરી શકે છે. ઓમર ખાદરની બેઇલની શરતોને સરળ બનાવવા માટે થનારી સુનાવણી 15 સપ્ટેમ્બર માટે સ્થગિત કરવામાં આવી છે. યુએસ મિલિટરી કમિશનમાં પોતાની સજા વિરુદ્ધ લંબિત મામલામાં ખાદરે બેઇલ દરમિયાન અસીમિત ઇન્ટરનેટ સુવિધા અને કેનેડામાં ક્યાંય પણ હરવા ફરવાની આઝાદીની માંગણી કરી છે. ગ્રેહાઉન્ડ કેનેડાએ બ્રિટિશ કોલંબિયાના રેગ્યુલેટર્સને માંગણી કરી છે કે તેમના 5 રૂટ્સ બંધ કરવામાં આવે, કેમ કે કંપની યાત્રીઓની અછતનો સામનો કરી રહ્યા છે. ગ્રેહાઉન્ડે કહ્યું કે 2010થી રાઇડર્સમાં 51% ઘટાડો આવ્યો છે, સાથે જ કિંમતો અને પબ્લિકલી સબસિડાઇઝ સર્વિસીસમાં કોમ્પિટિશન પણ વધી છે. કેનેડાની બોર્ડર એજન્સી ગુપ્ત રીતે યુએસ હોમલેન્ડ સિક્યુરિટીની સાથે દરરોજ કેનેડા આવતા હજારો અમેરિકન નાગરિકો અંગે જાણકારી મેળવી રહી છે. અધિકારીઓ આ ડેટાનો ઉપયોગ સંભવિત આતંકવાદીઓની જાણકારી મેળવવા માટે કરશે અને એ સુનિશ્ચિત કરશે કે યોગ્ય લોકોને જ લાભ આપવામાં આવે. નેશનલ એનર્જી બોર્ડ બ્રિટિશ કોલંબિયા અને એલ્બર્ટાથી પસાર થનાર ડિટેલ્ડ પાઇપલાઇન કોરિડોર પર ટ્રાન્સ માઉન્ટેન વતી આપવામાં આવેલ પ્રપોઝલ્સની સમીક્ષા કરવા માટે સુનાવણી કરશે. ટ્રાન્સ માઉન્ટેને યોજના બનાવી છે કે તે ટર્મિનલના ડોકનો વિસ્તાર કરશે, જેથી ત્યાં 3 ટેન્કર્સ લોડ કરી શકાય અને બર્નવીના બીજા ટર્મિનલ સાથે જોડનાર ડિલિવરી લાઇન્સની સંખ્યા વધારી શકાય. નવા ક્લાસ સાઇઝ સ્ટાન્ડર્ડ્સને પૂર્ણ કરવા માટે બ્રિટિશ કોલંબિયાના સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સ હજારો શિક્ષકોની ભરતી કરવા માટે પ્રયત્નો કરી રહી છે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કેમ કે સુપ્રીમ કોર્ટ ઓફ કેનેડાએ તે કાયદાને ગેરબંધારણીય ઘોષિત કર્યો છે, જેના મુજબ શિક્ષકો બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ક્લાસ સાઇઝ અને કમ્પોઝિશન નક્કી ન કરી શકે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર્સ સુધીના બધા જ કેનેડિયન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. A team of highly professional accountants, we deliver quality and immeasurable assistance to our clients. For Canada audit assistance and your business loans, the only name you can trust, a professional accountant, always makes a difference. For more information, call us at 416-741-0801 or visit us at scansaccountants.com. Actor Varun Dhawan, who donned Salman Khan's style and features in double roles in Judwa 2, which is a sequel of Salman's star Judwa, has released the second song from the film after the iconic song Chalti Hai Kya 9 Se 12. Titled Sono Ganpati Bappa Moria, picturized on Varun Dhawan aka Raja, who resides in Mumbai. Sharing the song on his Twitter handle, Varun wrote, Raja and Bappa ki dosti ki kahani, Sono Ganpati Bappa Moria song is out. The song is shot against the backdrop of Ganesh Chaturthi festival and released at the auspicious time where people are prepping up for bid farewell of Bappa. Varun is seen in a Tapori avatar wearing an orange vest, unbuttoned shirt and a pair of blue jeans. His long curly locks and bandana tied on forehead give total Mumbaiya vibes. In the song, Varun's hook step will make you groove with him instantly. Directed by actor's father, David Dhawan, the film, which also stars Jacqueline Fernandez and Tapsee Pannu, releasing on 29 September this year.
Shah Rukh Khan has left his contemporaries Salman Khan, Akshay Kumar and Aamir Khan behind, despite getting a lukewarm response with his last few films as the highest paid actor in Bollywood. He has earned $38 million, reports Forbes.com. Not far behind him is Salman, who is ranked second with earnings of $37 million in the last 1 year. The Khans are followed by national award-winning Akshay at the third position at earnings of $35.5 million. Shah Rukh, Salman and Akshay are also included in Forbes magazine's World's Highest Paid Actors 2017 list and ranked at 8th, 9th and 10th position respectively. आवाज इंडियन म्यूजिक लैब आर्टिस्ट ऑफ द मंथ पावर्ड बाय पतंजलि केशकांती सिर्फ सोनी मिक्स और सोनी रॉक्स HD पर